તો બનાસકાંઠાની અંદર મૃતદેહ મળ્યા હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે. બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. જે સમાચારની અંદર એક મૃતદેહ છે તે મળી આવ્યા હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે. આ સમાચાર અત્યારે બનાસકાંઠાથી આપણને સામે આવી રહ્યા છે, જેમાં અજાણ્યા ઇસમનો મૃતદેહ છે તે મળી આવ્યો હોવાની ચર્ચા, જેની અંદર હવે ચકચાર પણ મચી જવા પામી છે સમગ્ર પંથકમાં. ચાંગા વસ્તુ એપ્રોચ રોડના નાળામાંથી આ મૃતદેહ મળ્યો છે. મૃતદેહ મળતાની સાથે જ પોલીસ છે તેનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પોલીસ દ્વારા તપાસ પણ આ સમગ્ર ઘટનાને લઈ અને હાથ ધરવામાં આવી રહી છે. ચાંગા બસો એપ્રોચ રોડના નાળામાંથી મૃતદેહ મળી આવ્યો છે. અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતાની સાથે જ પંથકમાં પણ ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠામાં અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો છે, ત્યારે આ મૃતદેહ કોનો છે અને કઈ હાલતમાં છે તે તમામ પ્રકારની જે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને તપાસ પણ આગળ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમના દ્વારા આ ઘટનાને લઈ અને વિવિધ પ્રકારની જે તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે. બનાસકાંઠાથી આ દ્રશ્ય સામે આવી રહ્યા છે. બનાસકાંઠાના ચાંગા બસો એપ્રોચ રોડના નાળામાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવતાની સાથે જે પંથક છે તેમાં ચકચાર મચી જવા પામી હતી, ત્યારે ચાંગા બસો એપ્રોચ રોડના નાળામાંથી મૃતદેહ મળી આવતાની સાથે જ ચકચાર મચી જવા પામી છે. તો મૃતદેહ મળતાની સાથે જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા આ મુદ્દે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે.